નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાચારનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ત્રણ જેવા દાખલા જોઈ ગયા હતા. જે પહેલું હતું એમાં આપણને ચાર્ટ દોરીને જ આપેલો હતો, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના હતા. પછી બીજું આપણે જોયું હતું એમાં આપણને જાતે જ સ્માર્ટ ચાર્ટ દોરવાનો કયો હતો, એમાં એક આપણને એક્ઝામ્પલ તરીકે દોરીને આપી દીધું હતું, અને ત્રીજું આપણે જાતે દોરેલું. હવે એન આગળનો જે પ્રશ્ન છે એમાં આપણને ચાર્ટ દોરીને જ આપેલો છે, અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ છે એ વિકલ્પોવાળા છે એમાંથી શોધીને લખવાનો છે. તો સૌથી પહેલાં આપણને જે ચાર્ટ આપેલો છે એમાં આપણને એવું કહ્યું છે કે એક ધોરણ ચાર છે એના જે બાળકો છે એ કયા કયા મહિનામાં જન્મેલા છે એના આધાર ઉપર આપણને એક આલેખ દોરીને આપેલો છે. તો સૌથી પહેલાં આપણે એની અંદરથી માહિતી જે હશે એ શોધી કાઢીશું કે જાન્યુઆરી મહિનામાં કેટલા છે, ફેબ્રુઆરી મહિનામાં કેટલા છે. એ રીતે આપણે દરેક મહિનામાં શોધી કાઢીશું અને પછી આપણે એનું ટોટલ કરી દઈશું, એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એ પણ મળી જશે, અને જે આપણને પ્રશ્નોના જવાબ પૂછે છે એ પણ આપણે સહેલાઈથી આપી શકીશું. તો જોઈએ તો આપણે દેખીએ છીએ તો આડી લીટી ઉપર શું આવે છે, જે આપણને ગુણાત્મક માહિતી આપેલી હોય છે તે. તો અહીંયા મહિનાના નામ આપે છે, એટલે આડી જે લીટી છે ત્યાં આપણે મહિનાના નામ લખીએ છીએ. એવી જ રીતે જે ઊભી લાઈન છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો ત્યાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. તો હવે આપણે દેખીએ તો અહીંયા પહેલાં આપણને કોઈ એક જે ચિત્ર હોય એ આપી દેતા હતા, અને એ ચિત્ર બરાબર આપણે કેટલા ગણીશું એ રીતે આપણને દોરવાનું આપતા હતા. પણ આમાં આપણને સંખ્યા આપી દીધી છે 0, 2, 4, 6, 8 અને 10. એનો મતલબ કે આ 0 અને 2ની વચ્ચે શું આવશે, 1. 2-2નું અંતર આ લોકોએ મૂકેલું છે. તો આપણે યાદ રાખીશું કે 0 અને 2ની વચ્ચે 1, આપણે માહિતી ખાતે લખી દઈએ, અહીં શું આવશે, 1, 3, 5, 7, 9 અને 10. તો આ રીતે આપણે 2-2ને આધારે લઈને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે આ જાન્યુઆરી ફેબ્રુઆરીને ગણી દઈશું કે કેટલા બાળકો જન્મ્યા છે. તો જાન્યુઆરી છે તો એનો આલેખ જોઈએ તો 6 સુધી છે, તો કેટલા બાળકો જન્મ્યા હશે જાન્યુઆરીમાં, 6. એવી જ રીતે ફેબ્રુઆરી છે તો ફેબ્રુઆરીનો આલેખ 4 ઉપર છે, તો અહીંયા આવશે 4. હવે માર્ચ મહિનો છે તો માર્ચ મહિનામાં 8 ઉપર આપેલો છે, એટલે માર્ચ મહિનામાં બાળકો 8 જન્મેલા છે. એપ્રિલ, તો હવે એપ્રિલમાં દેખીશું તો આપણને દેખાય છે કે એપ્રિલ જે છે એ આ રીતે આપેલું છે, એટલે 4 અને 6ની વચ્ચે, તો 4 અને 6ની વચ્ચે શું આવે, 5. તો એપ્રિલ મહિનામાં કેટલા બાળકો જન્મ્યા છે, 5. એવી જ રીતે મે, તો મેમાં આપણને કશું જ નથી આપ્યું, એટલે કેટલા બાળકો જન્મ્યા છે મેમાં, 0. પછી જૂન, તો જૂન છે તો એ દેખીશું આપણે તો એ 6 અને 8ની વચ્ચે છે, એટલે કેટલા બાળકો હશે, 7. જુલાઈ સૌથી ઉપરનો ટોચનો છે તો એનામાં કેટલા છે, 10. એવી જ રીતે ઓગસ્ટ, તો ઓગસ્ટ મહિનાનું દેખીશું તો કેટલા આવે છે, 2. તો ઓગસ્ટ મહિનામાં 2. સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરમાં પણ કશું નહીં, એટલે કેટલા બાળકોનો જન્મ થયો હશે, 0. આગળ ઓક્ટોબર, તો ઓક્ટોબરનું દેખીએ તો 2 અને 4ની વચ્ચે છે, તો 2 અને 4ની વચ્ચે 3. નવેમ્બર, તો નવેમ્બર આપણે દેખીએ તો જે ઓગસ્ટ છે એના જેટલું જ છે, તેમાં પણ કેટલા બાળકોનો જન્મ થયો હશે, 2. અને ડિસેમ્બર છે તો ડિસેમ્બર દેખીએ તો 1 ઉપર છે, 0 અને 2ની વચ્ચે, તો 1 બાળક. તો આ રીતે આપણે બધાના વિશે માહિતી લખી દઈશું. હવે આપણે અહીંયા કુલ વિદ્યાર્થીઓ પણ ગણી દઈશું. વિદ્યાર્થી અથવા બાળકો, તો આપણે કુલ વિદ્યાર્થીઓ શોધીશું. 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 5 23, 23 ને 7 30, 30 ને 10 40, 42, 42 ને 3 45, 45 ને 2 47, ને 1 48. તો કુલ વિદ્યાર્થી આપણને મળી ગયા 48. હવે એના આધારે પ્રશ્નોનો જવાબ છે તો એ આપણે જોઈશું કે કયા મહિનામાં સૌથી વધુ બાળકોનો જન્મ થયો હતો. તો આપણને દેખાય છે કે સૌથી ઊંચો આલેખ કોનો છે, જુલાઈનો. કેટલા બાળકોનો જન્મ થયો છે, 10. તો આમાંથી આપણે ઓપ્શનમાં જે જવાબ હશે એ ટિક કરી દઈશું, જુલાઈ એ લખી દઈશું. જુલાઈ મહિનામાં સૌથી વધુ બાળકનો જન્મ થયો છે. આગળ, કયા 2 મહિનામાં 2-2 બાળકોનો જન્મ થયો છે. તો આપણને આલેખમાં અહીંયા આપણે દર્શાવી દીધું છે એટલે સરળતાથી શોધી શકીશું. તો 2-2 હોય એ કયું છે, ઓગસ્ટ અને નવેમ્બર. તો આમાંથી જે ઓગસ્ટ અને નવેમ્બર હશે એના ઉપર આપણે ખરું કરીશું. તો ક ઓપ્શન આપેલો છે કે ઓગસ્ટ અને
નવેમ્બર અહીં લખી દઈશું, ઓગસ્ટ અને નવેમ્બર. આગળ છે, કયા બે મહિનામાં કોઈ પણ બાળકોનો જન્મ થયો નથી? તો એક પણ બાળકનો જન્મ થયો ના હોય એટલે 0, મે અને સપ્ટેમ્બર. તો અહીં આપેલું હશે મે અને સપ્ટેમ્બર છેલ્લું ઓપ્શન છે. અહીં લખી દઈશું મે અને સપ્ટેમ્બર. આગળ, 8 બાળકોનો જન્મ કયા મહિનામાં થયો હતો? તો આમાંથી 8 કયું છે? આ માર્ચ મહિનો. તો અહીંયા આપણે ટીક કરી દઈશું માર્ચ મહિનો, અને અહીં લખી દઈશું કે માર્ચ મહિનામાં 2 બાળકનો જન્મ થયો છે, 8 બાળકનો જન્મ થયો. કુલ બાળકોની સંખ્યા કેટલી છે? તો હવે જ આપણે શોધી ગયેલા છે 48. તો 48 ઉપર ખરું કરીશું અને અહીં જવાબ લખી દઈશું 48. તો આ રીતે આપણને આલેખ આપેલો હોય તો એની મદદથી આપણે પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ. હવે આગળનો જે આલેખ છે એ આપણે જાતે દોરવાનો છે, તે હવે એ જોઈશું. તો મિત્રો, હવે આપણે આગળનો આલેખ જોઈએ. એ આલેખ આપણે જાતે જ દોરવાનો છે. આગળ આગળ આપણે જોઈ ગયા કે એ લોકોએ જે આલેખ દોરેલો હતો એમાં 2, 4, 6, 8, 10 એવી રીતે આપણને સંખ્યા દર્શાવેલી હતી. હવે એવી જ રીતનો આપણો આગળનો આલેખ છે એમાં આપણે જાતે જ કેટલા લેવાના છે એ નક્કી કરવાનું છે. જેમ કે પેલા આગળના જે દાખલા હતો આલેખ, એમાં આપણને સંખ્યા એ લોકોએ આપી દીધી હતી કે 2, 4, 6, 8, 10, જેથી આપણને આલેખ દોરવામાં સરળતા આવે. એવી જ રીતે આગળનો જે આપણો આલેખ છે એમાં આપણે જાતે જ પસંદ કરવાનું છે કે આપણે કેટલું માપ લઈશું જેથી આપણો આલેખ વ્યવસ્થિત રીતે દોરાશે. તો જોઈએ તો એક શાળાના વિદ્યાર્થીઓએ પર્યટન માટે પસંદ કરેલા સ્થળની વિગત નીચે મુજબ છે. એટલે કે પ્રવાસ માટે ફરવા જવાનું હશે તો એના માટેના સ્થળ નક્કી કરવાનું હશે. તો એ જુદા જુદા સ્થળ આપેલા છે. તો વોટર પાર્ક છે કેટલા વિદ્યાર્થીઓ કહે છે? 47. હિલ સ્ટેશન 38. પ્રાણી સંગ્રહાલય 26. દરિયા કિનારે 42. અને મ્યુઝિયમ 19. તો હવે આપણને આ જે માહિતી આપી છે એમાં આપણે 1, 2, 3, 4 એવી રીતે દર્શાવી શકીશું નહીં. કેમ? તો સૌથી વધારે આપણને 47 આપે છે. તો આપણે જે નોટબુકમાં દોરીશું એમાં 47 સુધી આવી શકશે નહીં. તો આપણે બે બેનું માપ લઈશું. તો બે બેનું માપ લઈશું તો પણ આપણો આલેખ સમાઈ શકશે નહીં. તો આપણે ડાયરેક્ટ જ 5 વડે લઈશું. એટલે કે આપણે 5, 10, 15, 20, 25 એવી રીતે લખીશું જેથી આપણને સરળતાથી એકદમ આપણો આલેખ દોરાઈ જશે. સૌથી પહેલાં આપણે આલેખ માટે આડી અને ઊભી લીટી દોરી દીધી છે. હવે આપણને ખબર છે આડી લીટી ઉપર શું દર્શાવીશું? જે પર્યટનના સ્થળ છે એમના ના. અને ઊભી લીટી ઉપર આ શું આપેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો એ લખી દઈશું સૌથી પહેલાં. તો નીચે આપણે દર્શાવ્યું છે પર્યટનના સ્થળ, એના નામ દર્શાવેલા છે તો આપણે એ લખીશું. અને જે ઊભી લાઈન છે ત્યાં આપણે શું લખીશું? વિદ્યાર્થીની સંખ્યા. તો વિદ્યાર્થીઓની સંખ્યા. અને આપણને માફ કીધું હવે કે આપણે 5, 5 લઈશું. તો સૌથી પહેલાં આપણે લખીશું 0, પછી લખીશું 5, પછી 10, પછી 15, 20, 25, 30, 35, 40 45 અને 50. 47 સૌથી વધારે છે તો 50 સુધીમાં આવી જશે એટલે આપણે 50 સુધી લઈશું. હવે યાદ રાખીશું તો 0 અને 5 છે એની વચ્ચે કેટલી લાઈન થશે? 0, 1, 2, 3, 4 અને 5. 5 પછી 6, 7, 8, 9 અને 10. 11, 12, 13, 14 અને 15. 16, 17, 18, 19, 20. 21, 22, 23, 24, 25. 26, 27, 28, 29, 30. 31, 32, 33, 34, 35. 36, 37, 38, 39, 40. 41, 42, 43, 44, 45. 46, 47, 48, 49, 50, 55. તો મિત્રો, આ રીતે આપણને જે આલેખ પત્ર હોય છે એમાં બે ઘાટા અક્ષરની લીટી હોય એની વચ્ચે નાની નાની 5 લીટી આપેલી હોય છે. તો આ રીતે આપણે દર્શાવી દીધું છે જે નાની લીટીઓ હોય છે એને. હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. વોટર પાર્ક છે કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 47. તો 50 અને 45ની વચ્ચે 45થી ઉપર 2 કાપા એટલે 45, 46, 47. તો આપણે અહીં દોરીશું 47 ઉપર
શું છે વોટર પણ. તો આ રીતે આપણે દોરીશું અને અહીં લખી દઈશું કે કયું છે આ વોટર પાર્ક. પછી આગળ હિલ સ્ટેશન 38 વિદ્યાર્થીઓને, તો 38 કોની વચ્ચે આવે, 35 અને 40ની વચ્ચે, તો 35 36 37 38, તો એ રીતે આપણે અહીંયા 38ને લઈને દોરીશું. શું છે હિલ સ્ટેશન, તો અહીં લખીશું હિલ સ્ટેશન. એવી જ રીતે આગળ છે 26, તો 26 ક્યાં આવશે, 25થી એક કાપો ઉપર, તો 25થી ઉપર એક કાપો એટલે 26, તો અહીં દર્શાવીશું 26. કોઈ છે પ્રાણી સંગ્રહાલય, તો અહીં લખીશું પ્રાણી સંગ્રહાલય. પછી છે દરિયા કિનારો 42, તો 42 ક્યાં આવશે, 40 અને 45ની વચ્ચે, 40 41 42, તો એને આધારે આપણે સામે લાઈનમાં 42 દોરીશું. દરિયા કિનારો, તો અહીં લખીશું દરિયા કિનારો. પછી છેલ્લે છે મ્યુઝિયમ 19, તો 19 કોની વચ્ચે હોય, 15 અને 20ની વચ્ચે, 20થી એક એકમ નીચે, તો 20થી એક એકમ નીચે, તો અહીં આવશે લખીશું મ્યુઝિયમ. તો આ રીતે આપણે જે આપણને માપ આપ્યું હોય એના આધાર ઉપર જાતે જ નક્કી કરવાનું કે આપણે કેટલું માપ લઈશું તો આપણો આલેખ વ્યવસ્થિત દોરાશે. તો એ રીતે નક્કી કરી અને પછી અંદર જે કાપા છે એ દોરી દેવાના, અને પછી જે પ્રમાણે આપણને માહિતી આપી હોય એ રીતે એ લાઇનમાં આપણે આલેખ દોરતું જવાનું. યાદ રાખવાનું કે જ્યારે પણ બે આલેખ દોરીએ ત્યારે એ બંને વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ, સરખું. એટલે આપણે અહીંયા જેટલી જગ્યા છોડી હોય એટલી જ બાજુમાં છોડવાની, ને એના પછીમાં પણ સેમ જગ્યા છોડેલી હોવી જોઈએ. હવે એના આધાર પર જ પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈશું. તો પહેલું છે કયું સ્થળ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે, તો સૌથી મોટો આલેખ કોનો છે, વોટર પાર્કનો. તો કયું વધારે પસંદ છે, વોટર પાર્ક, તો અહીં લખીશું વોટર. પછી આગળ છે હિલ સ્ટેશને જવાનું કેટલા વિદ્યાર્થીઓને ગમે છે, તો હિલ સ્ટેશન કેટલા વિદ્યાર્થીઓને ગમે છે, 38, તો લખી દઈશું 38. કયું સ્થળ વિદ્યાર્થીઓને સૌથી ઓછું પસંદ છે, ઓછું પસંદ છે, તો સૌથી નાનો આલેખ કયો છે, છેલ્લો મ્યુઝિયમ. તો સૌથી ઓછું પસંદ કયું સ્થળ છે, મ્યુઝિયમ. આગળ પ્રાણી સંગ્રહાલય કરતા દરિયા કિનારે જવાનું પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે, તો બેની સરખામણી કેટલી વધારે છે, તો બાદબાકી કરીશું પ્રાણી સંગ્રહાલય અને દરિયા કિનારો. તો પ્રાણી સંગ્રહાલય અને દરિયા કિનારો વધારે દરિયા કિનારો છે, એટલે ઉપર લખીશું દરિયા કિનારો. અને પ્રાણી સંગ્રહાલય છે 26, તો અહીં લખીશું 26 પ્રાણી સંગ્રહાલય. બંનેની બાદબાકી કરીશું, બે માંથી 6 ના જાય તો દશક લઈશું, અહીં 3 અને અહીંયા 12, 12 માંથી 6 જાય 6 અને 3 માંથી 2 જાય 1, 16 વિદ્યાર્થીઓને વધુ પસંદ છે. આગળ છે વોટર પાર્ક કરતા મ્યુઝિયમ જવાનું પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઓછી છે, બેની સરખામણી અને કેટલી ઓછી, તો બાદબાકી વોટર પાર્ક અને મ્યુઝિયમ. તો વોટર પાર્ક 47 વિદ્યાર્થીઓને પસંદ છે, તો વોટર પાર્ક 47 અને મ્યુઝિયમ 19 વિદ્યાર્થીઓને. તો 7 માંથી 9 ના જાય તો અહીંથી લઈશું દશક 3 અને અહીંયા 17 માંથી 9 જાય તો કેટલા રે, 8 અને 3 માંથી 1 જાય તો 2, 28 વિદ્યાર્થીઓને ઓછું પસંદ છે. છેલ્લો પ્રશ્ન છે કે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો આપણે આ બધાનો સરવાળો કરી દઈશું. તો 9 ને 2 11, 11 ને 6 17, 17 ને 8 25, 25 ને 7 32, તો 32 નો 2 બધી 3, 3 ને 4 7, 7 ને 3 10, 10 ને 2 12, 12 ને 4 16, 16 ને 1 17. એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, 172 કુલ વિદ્યાર્થીઓ છે.
તો મિત્રો આ રીતે આપણને જે પણ આલેખ આપણે શીખવાના હતા એ બધા જ અહીંયા પૂરા થાય છે. ખાલી એક વર્તુળ આલેખ છે એ જોવાનો બાકી રહે છે. આલેખ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના, આલેખમાં આપણને કેવી રીતે આલેખ દોરવાનો એ બધું જ આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ. હવે આપણે ખાલી એક જ આલેખ ભણવાનો બાકી છે જે હવે આપણે ફરીથી જોઈશું. તો આજે આટલે રાખીએ છીએ. જો આમાં સમજ ના પડે તો આપણે પૂછી શકીએ છીએ. નમસ્તે.